वेलकम टू रेसिपी ऑफ द वीक। आज हूँ तमारी साथे उनाळामां खावानी मजा आवे एवा श्रीखंडनी रीत लईने आवी छूँ। अत्यारे उनाळो चाले छे तो आपणे श्रीखंड अने रस्तो खाता जोईए छे, तो आजे हूँ तमने घरे सरळताथी केसर पिस्ता श्रीखंड केवी रीते बनावानो ए बतावानी छूँ। तो शरू करीशुं श्रीखंड बनावानुं। तो एना माटे मैं 1 लीटर फूल फेटवाळुं दूध लीधुं छे। बने त्यां सुधी फूल फेटवाळुं दूध लेवानुं। तो आ दूधने हवे आपणे हूँफाळुं गरम करी दईशुं। तो दूधनी कोथळी मैं धोई अने आ रीते तपेली में दूध लई लीधुं छे। हवे दूधने आपणे गरम करवा माटे मूकी दईशुं। तो आपणे आंगळी सरळताथी नाखी शकीए एटलुं ज दूध गरम करवानुं छे। हवे मेळवण माटे मैं 2 ચમચી જેટલું દહીં લીધું છે, દહીં મોળું લીધું છે। જો તમારું મેળવણ ખાટું હશે તો તમારું દહીં પણ ખાટું થશે। તો મેં 2 ચમચી મોળું દહીં લીધું છે। હવે આ રીતે મેં આંગળી નાખી જોઈ છે દૂધમાં, તો એકદમ હુંફાળું જ દૂધ ગરમ કર્યું છે। બહુ દૂધ ગરમ નહીં કરવાનું, નહીં તો દહીંનું જે જામે એ ચોસલું ના થાય। તો આ રીતે દૂધ હુંફાળું ગરમ થઈ જાય પછી આપણે 2 ચમચી જેટલું જે દહીં લીધું છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે એને હલાવી દઈશું। આ રીતે આપણે એને હલાવી દેવાનું છે। હવે અત્યારે ઉનાળો છે એટલે દહીંને જામતા બહુ વાર નહીં લાગે, 3-4 કલાકમાં દહીં સરસ રીતે જામીને તૈયાર થઈ જશે। શિયાળો હોય તો 6-7 કલાક થાય। તો હવે આપણે મેળવણને દૂધમાં સરસ રીતે મિક્સ કરી દીધું છે। હવે ઢાંકણ ઢાંકી 3-4 કલાક માટે આપણે એને મૂકી રાખીશું। દહીં જેવું જામે એવું તરત જ આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું, જો તમારી પાસે ટાઈમ ના હોય તો। તો 4 કલાક પછી આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે, હું તમને બતાવી દઉં। તો હવે આપણે એક વાડકો લઈ લીધો છે અને એની ઉપર મેં આ રીતે કાણાવાળી ગળણી લઈ લીધી છે અને એની ઉપર આ રીતે કોટન સફેદ કટકો લઈ લીધો છે। આપણે સફેદ કટકો જ લેવાનો, કોઈ કલરિંગ કટકો નહીં લેવાનો। આ રીતે મલમલનો મેં રૂમાલ લઈ લીધો છે। હવે એની અંદર આપણે જે દહીં જમાયું છે એ લઈ લેવાનું છે, કેમ કે આપણે શ્રીખંડ માટે મસ્કો તૈયાર કરવાનો છે। તો આ રીતે આપણે બધું જ દહીં કટકામાં લઈ અને આવી રીતે કાણાવાળા ગળણીમાં અથવા તો ટોપલામાં મૂકી દેવાનું, જેથી જે દહીંનું પાણી છે એ બધું જ નીતરી જાય। અને આપણે આ રીતે સરસ રીતે એને ફિટ બાંધી દઈશું। તમે ગાંઠ વાળી શકો અથવા તો આ રીતે પોટલી વાળી અને એની ઉપર કોઈ વજનદાર વસ્તુ પણ મૂકી શકો। તો હું આ રીતે ક્લિપ મારી દઈશ અને આ રીતે આપણે નીચે તપેલી કે વાડકો મૂકી અને આ રીતે કાણાવાળા ટોપલામાં મૂકી અને આપણે આ આખી તપેલી ફ્રીઝમાં મૂકી દેવાની છે અને એને 4-5 કલાક માટે આ રીતે નીતરવા દેવાનું, જેથી બધું જ પાણી સરસ રીતે નીતરી જાય અને ફ્રીઝમાં મૂકવાથી આપણો જે મસ્કો છે એ ખાટો પણ ના થાય। તો આપણે આ રીતે સરસ રીતે એને ફ્રીઝમાં મૂકી દઈશું। તો 4-5 કલાકની અંદર લગભગ બધું જ પાણી નીતરી જશે અને આપણો એકદમ ગાઢો મસ્કો તૈયાર થશે। તો 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણું પાણી બધું જ લગભગ નીતરી ગયું છે। મેં એક વખત પાણી તપેલીમાંથી ફેંકી દીધું હતું, તો આ રીતે હું તમને ખોલીને બતાવી દઉં। એકદમ ટાઈટ મેં પોટલી વાળી હતી, તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણો મસ્કો તૈયાર થયો છે। આ રીતે એકદમ કઠણ થયો છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાર પછી આપણે બાકીની સામગ્રી જોઈશું। તો આ રીતે મેં મસ્કો બાઉલમાં લઈ લીધો છે। હવે આપણે સામગ્રી જોઈ લઈશું। તો આપણે જેટલો મસ્કો હોય એનાથી 1/2 ખાંડ લેવાની। ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પરંતુ તમે આ રીતે ખાંડનું પ્રમાણ લેશો તો તમારું શ્રીખંડ એકદમ સરસ બનશે। હવે 1.5-2 ટેબલ સ્પૂન જેટલું મેં હુંફાળા દૂધમાં કેસરના 20-25 તાંતણા પલાળીને 2 કલાક માટે રહેવા દીધું હતું, 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર, થોડા કાજુના ટુકડા અને થોડા પિસ્તાના ટુકડા લીધા છે। કાજુના ટુકડા ઓપ્શનલ છે, આ કેસર પિસ્તા આઈસ્ક્રીમ છે, પરંતુ અમારા ઘરમાં કાજુ પસંદ છે એટલે મેં લીધા છે। હવે આપણે જે દળેલી ખાંડ લીધી છે એ થોડી થોડી ઉમેરી અને આ રીતે જે મસ્કો તૈયાર કર્યો છે એની અંદર સરસ રીતે મિક્સ કરી દેવાનું। થોડી થોડી કરીને જ ખાંડ ઉમેરવાની અને સરસ રીતે મિક્સ કરતું જવાનું આ રીતે। તો આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે આ રીતે। આ રીતે તમે મસ્કો બનાવી અને તમને જે ફ્લેવરનો શ્રીખંડ ખાવો હોય એ તમે બનાવી શકો છો। મેંગો શ્રીખંડ ખાવો હોય તો કેરીનો પલ્પ કાઢી દેવાનો, પાકી કેરીનો, અને એ આપણે ઉમેરવાનો। ડ્રાયફ્રૂટ શ્રીખંડ ખાવો હોય તો તમને મનગમતા ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી શકો, ટૂટી ફૂટી પણ નાખી શકો અને ફ્રેશ ફ્રૂટનો શ્રીખંડ પણ તમે બનાવી શકો। તો બધી જ ખાંડ મેં થોડી થોડી કરી અને ઉમેરી દીધી છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે।
સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને હવે આપણે એને એકદમ ક્રીમી ટેક્સચર આપવા માટે આપણે એને ઘણીથી ફરીથી ગાળી દઈશું, જેથી ખાંડનો કોઈ ગાંઠો રહી ગયો હોય તો પણ નીકળી જાય અને એકદમ સરસ રીતે ટેક્સચર આવે. તો એક બાઉલ લઈ લીધો છે, એની ઉપર આપણે આ ઘણી લઈ લઈશું કાણાવાળી, અને આ રીતે આપણે એને ચમચાની મદદથી આ રીતે મસળી દેવાનું છે. એટલે આ રીતે કરવાનું, જેથી નીચે બધો જ ક્રીમ જેવો શ્રીખંડ તૈયાર થશે. તમે આ રીતે શ્રીખંડ બનાવીને જરૂર ટ્રાય કરજો, બજાર કરતાં પણ સરસ બનશે, બજાર કરતાં ચોખ્ખો અને સસ્તો તમને પડશે, અને તમને જે ફ્લેવર ગમતી હોય એ પ્રમાણે તમે ઘરે બનાવીને ખાઈ શકો છો. તો આ રીતે આપણે સરસ રીતે ચમચાની મદદથી જ આ રીતે ગાળવાનો છે. ઘટ હોય એટલે થતા વાર લાગે, પરંતુ બનશે ત્યારે એનું ટેક્સચર એકદમ સરસ આવશે. તો થોડો લઈ અને આપણે બધું જ મસ્કો અને જે ખાંડ છે દળેલી એ મિક્સ કરેલી એ આ રીતે કરી દઈશું. સિમ્પલ શ્રીખંડ ખાવો હોય સાદો તો આ રીતે તમે અંદર ખાલી ઇલાયચીનો પાવડર નાખીને પણ ખાઈ શકો છો. તો આ રીતે હું બધો જ શ્રીખંડ ગાળી લઈશ આ રીતે. તો આ રીતે લગભગ બધો શ્રીખંડ ગાળી લીધો છે, મેં બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે. તો આ રીતે એકદમ ક્રીમી શ્રીખંડ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં કેસરવાળું જે આપણે દૂધ તૈયાર કર્યું છે એ ઉમેરીશું, જેથી કલર સરસ આવે અને ટેસ્ટ પણ સારો આવે. આ રીતે 1.5 ચમચી દૂધ લેવાનું, ઇલાયચીનો પાવડર લઈ લીધો છે, એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો આ રીતે તમે શ્રીખંડ બનાવીને જરૂર ટ્રાય કરજો, અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઉનાળામાં આ શ્રીખંડ પૂરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે, સરસ મિક્સ થઈ ગયું છે, એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે. હવે આપણે કાજુના ટુકડા અને પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું, થોડા ગાર્નિશિંગ માટે રહેવા દઈશું, અને આ રીતે સરસ રીતે મિક્સ કરી અને આપણે આ શ્રીખંડને ઠંડો થવા માટે 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું, જેથી થોડો ઘટ બની જશે અને એકદમ સરસ ઠંડો થઈ જશે. શ્રીખંડ ઠંડો હોય તો જ ખાવાની મજા આવે છે. તો આપણે આ શ્રીખંડને 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. તો મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધો છે અને એને 2-3 કલાક માટે હું ફ્રીઝમાં મૂકી દઈશ. તો 2-3 કલાક પછી તમે જોઈ શકો છો આપણો શ્રીખંડ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટ ગાર્નિશ કરી દઈશું. તો આપણો કેસર પિસ્તા શ્રીખંડ બનીને તૈયાર છે. તમે આ રીતે એક વખત બનાવીને ઘરે જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે અને બજાર કરતાં સસ્તો અને ચોખ્ખો બનશે. તો તમે આ રેસીપી મારી એક વખત જરૂર ટ્રાય કરજો.